અરે શાલિની, શું થયું? તે ક્લાસમાં આવવાની ના કેમ પાડી? તું તો ખૂબ સરસ કરતી હતી. મીનાએ શાલિનીને ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું. મીના, એ તો અજયે કહ્યું કે આ સંગીત શીખવામાં એક કલાક બરબાદ થઈ જાય છે અને કંઈ ફાયદો પણ નથી. બાળકોને પણ સાચવવાના હોય છે, કેવી રીતે કરી શકીશ? શાલિનીએ દુઃખી સ્વરે કહ્યું. સંગીત તો સાધના છે અને તું તો ખૂબ જલ્દી શીખી જઈશ. લગ્ન પહેલાંની ટ્રેનિંગ પણ છે તને, અને દરેક કામ પૈસા માટે ના કરવાનું હોય. બાળકોની જવાબદારી પિતાની પણ હોય છે, એ તને ના કેમ પાડી શકે? તે પણ એક દિવસ દોસ્તો સાથે શતરંજ કે ક્રિકેટ રમે છે. જ્યારે એ પોતાના શોખ પૂરા કરી શકે છે તો તું કેમ નહીં? મીનાએ જાણે સચ્ચાઈ સામે રાખી દીધી, જેને પુરુષ ક્યારેય સ્વીકારતા નથી. તું સાચું કહે છે, જ્યારે હું છોકરાઓને ડાન્સ શીખવાડવા જાઉં છું ને, ત્યારે એને કોઈ પરેશાની નથી હોતી, કારણ કે એની મને ફીસ મળે છે અને ઘરમાં પૈસા આવે છે, એટલે બાળકોને પણ સાચવી લે છે. પણ અઠવાડિયામાં આ સંગીતના બે ક્લાસ માટે ના પાડે છે. શાલિનીએ મનની વાત કરી. એમની વાત થઈ રહી હતી કે અજય ઘરે આવી ગયા. એ બોલ્યા, અરે આજે તારે તારા ક્લાસમાં નથી જવું, તારા સ્ટુડન્ટ રાહ જોતા હશે. આજે તો બધાની ફીસ પણ આવી ગઈ છે. મેં અકાઉન્ટમાં જોયું હતું, પૂરા 10,000 છે. ખૂબ સરસ કામ કરે છે. શાલિની બોલી, હું વિચારું છું કે એક બેચ ઓછી કરી દઉં, જેથી એ દિવસે સંગીત શીખી શકું. અરે હવે આ ઉંમરમાં સંગીત કેમ શીખવું છે? સારો એવો ડાન્સ ક્લાસ ચાલે છે, પછી બાળકોને કોણ સાચવશે? પતિ થોડી ઊંચી અવાજમાં બોલ્યા, જ્યારે મારા ડાન્સ ક્લાસ હોય છે ત્યારે તમે ઓફિસથી આવી જાઓ છો ને, તો પછી શું વાંધો છે? બસ થોડા મહિનાની વાત છે. શાલિની બોલી, અરે મારી આશા નહીં રાખતી. ડાન્સ બેચ ઓછી કરવી હોય તો કર, પછી હું વહેલો નહીં આવું. તું સંભાળી લેજે, કેમ મેનેજ કરીશ. અજયના અવાજમાં થોડો ક્રોધ પણ હતો. અચ્છા, મતલબ મારા કામથી પૈસા આવે તો તમે મને સાથ દેવા તૈયાર છો, પણ જો હું સંગીત કલા શીખવા માંગુ તો તમારો સાથ નહીં મળે, આવું જ છે ને? શાલિનીએ હકીકત બતાવી. તારે જે વિચારવું હોય એ વિચાર, મને ફરક નથી પડતો. અજય એક ટકનો જવાબ દઈ ને ચાલ્યો ગયો. થોડો સમય વીતી ગયો. પછી એક દિવસ, સાંભળ શાલિની, કાલે મારે સોસાયટીમાં ક્રિકેટ મેચ છે, જરાક મારું સફેદ ટી શર્ટ પ્રેસ કરી દેજે. કાલે આખો દિવસ હું ત્યાં જ રહીશ. આ વખતે અમારી ટીમ ટ્રોફી જીતશે, અજયે ઉત્સાહથી કહ્યું. અજય, પણ કાલે તો સ્કૂલમાં મીટિંગ છે, પછી સાયન્સ એક્ઝિબિશન પણ છે, આપણે ત્યાં જવાનું છે. શાલિની બોલી, અરે હું નહીં આવું, તું ચાલી જજે. મહિનામાં એક દિવસ તો મને મારી માટે જોઈએ યાર, હું પણ ઓફિસના કામથી થાકી જાઉં છું, તું મેનેજ કરી લેજે. ધૂંધવાતો અજય બોલ્યો, કેમ, ક્રિકેટથી 4 પૈસા તો આવતા નથી, પછી આવી રમતથી શું ફાયદો? અને ઘરના કામથી તો હું પણ થાકી જાઉં છું, તો પણ ડાન્સ ક્લાસ કરાવું છું. મારે પણ થોડા દિવસ જવું હતું સંગીત શીખવા માટે, પણ તમે તો સાથ ના આપ્યો. બસ કહી દીધું મેનેજ કરી લે. મેં મેનેજ પણ કરી લીધું, પણ દિલમાં ઘણી પીડા થઈ, એ વિચારીને કે પતિ પત્નીના એ કામમાં મદદ કરી શકે જેનાથી પૈસા આવે, નહીતર પાછો હટી જાય, એવું કેમ? શાલિનીએ પૂછ્યું. તું વાતને વધારે છે, વાત તો હજુ શરૂ થઈ છે. જો હું એમ કહું કે મેં બધું મેનેજ કર્યું અને સંગીત શીખી લીધું અને હવે સ્કૂલમાં મને નૃત્ય અને સંગીત ટીચરની નોકરી મળી એમ છે, એમાં તમારો સાથ જોઈએ છે, ત્યારે તમે શું કહેશો? ત્યારે કદાચ તમે સાથ આપશો, કેમ કે 4 પૈસા આવશે ને. શું તમારી વાત અયોગ્ય નથી? જો પત્ની કંઈક કરવા ઈચ્છે અને પતિ સાથ આપી શકે એમ હોય, છતાં ના આપે, ફક્ત એટલા માટે કે પત્નીના શોખ પૂરા કરવા એ કંઈ જરૂરી નથી, જેનાથી પૈસા નહીં મળે, આ તો યોગ્ય નથી. શાલિનીએ કહ્યું. અચ્છા અચ્છા, ઠીક છે, જે યોગ્ય લાગે એમ કરો, તને બધું જ કરવાની છૂટ તો આપું છું, તો પણ ફરિયાદ. અજયનો અહંકાર બોલ્યો. પહેલી વાત અજય, કે હું પત્ની છું અને મારે કંઈક મારા માટે કરવું હોય તો એની રજા આપવાનો તમને અધિકાર નથી, પતિ હોવાને કારણે બસ સલાહ આપી શકો છો. બીજી વાત એ છે કે જો તમે ઓફિસ જઈને કમાવ છો તો ઘરને પૂરી રીતે હું સંભાળું છું, તો પછી આ સુપિરટરી કોમ્પ્લેક્સમાં રહેવું યોગ્ય નથી. શાલિનીએ આજે ખુદ માટે વાત કરી. આ બધું સાંભળી અજયે એ જ કર્યું જે લગભગ આપણા સમાજના મેલ ઈગોવાળા પુરુષ કરે છે, કે તે ઘરથી બહાર ચાલ્યો ગયો. થોડા દિવસના મનદુખ પછી બધું ધીરે ધીરે થાળે પડ્યું. શાલિની સ્કૂલ પણ જવા લાગી અને બંનેના સાથ સહકારથી ઘર પણ વ્યવસ્થિત ચાલવા લાગ્યું.
બાળકો પણ એનું કામ જાતે જ કરવાનું શીખી ગયા. લગ્ન પછી છોકરી માટે એના કોઈ સપનાને સાકાર કરવું ઘણું મુશ્કેલ હોય છે, પણ પતિ સાથ આપે તો બધું સંભવ છે. છોકરીઓને પોતાના સપના પૂરા કરવાની તલબ હોવી જોઈએ અને લક્ષ્ય પૂરો કરવાનો આત્મવિશ્વાસ. દોસ્તો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.